હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારું અમારી આ ચેનલ પર સ્વાગત છે. તો આજે અમે સ્ટાન્ડર્ડ 11નો રીડ 2 લઈને આવી રહ્યા છે. રીડ 2 છે ધ વાઇલ્ડ સેવિયર. તમે રીડ 1 જોઈ ગયા હશો, તેના પર અમે સ્પેશિયલી લેશન બનાવેલું જ છે, સમજાવેલું જ છે. તો અમે તે ચેક કરી શકો છો. અમારી એની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. ઓકે, તો ચલો હવે આપણે રીડ 2 જોઈએ, ધ વાઇલ્ડ સેવિયર વિશે આમાં શું કહેવા માગે. તો ચલો સ્ટાન્ડર્ડ 11ના સ્ટુડન્ટ તૈયાર થઈ જાઓ આપણે આ પાઠ સમજવા માટે. તો ચલો શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે પેરેગ્રાફ સમજીએ વન બાય વન. અને પહેલાં તો આપણે જે પેરેગ્રાફ છે એને આપણે સારા પ્રોનાઉન્સીએશન સાથે રીડ કરીશું અને પછી વર્ડ બાય વર્ડ આપણે સમજીશું ગુજરાતી મિનિંગ સાથે. તો ચલો શરૂ કરીએ. તો પહેલાં તમે અહીં જોઈ શકો છો ફર્સ્ટ પેરેગ્રાફ. નીલમ કેમ ડેસિંગ ઇન ટુ ધ હાઉસ સાઉટિંગ જોયફુલી. અલીભાઈ હેઝ કમ. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall woman with broad shoulders, red cheeks and nose and whitish complexion. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. Okay friends, તો ચલો હવે આપણે આ ફર્સ્ટ પેરેગ્રાફને સારી રીતે સમજીએ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો જેમ કે નીલમ, તો નીલમથી આપણો પાઠ શરૂ થાય છે. નીલમ એક મેઇન કેરેક્ટર છે. તો નીલમ કેમ ડેન્સિંગ ઇન ટુ ધ હાઉસ સાઉટિંગ જોયફુલી. તો અહીં તમને એક શબ્દ અહીં મૂંઝવણ કરાવતો હશે, ડેસિંગ. ડેસિંગ એટલે ઉત્સાહ. તો અહીં એ કહે છે કે નીલમ ઉત્સાહથી ઘર તરફ દોડીને આવે છે અને આનંદથી બોલે છે, અલીભાઈ આવ્યા. અને એ સાંભળીને રામસિંહના બધા જ પરિવારના સભ્યો જે છે એ બધા એમને જોવા માટે બહાર આવ્યા. અને ત્યાં તે એક મોટો માણસ હતો જેમના ખભા પહોળા હતા અને જેમના ગાલ જે છે એ ગાલ અને નાક જે છે એ લાલ કલરના હતા અને તેમનો કલર જે છે, સ્કિન કલર જે છે એ ઘઉંવર્ણ હતો. અને તેમણે ગરમ જાડા લાંબા અને વુલન કોટ અને એવી રીતે ચુસ્ત ટ્રાઉઝર અને મોટા ચામડાના બૂટ અને બ્રાઉન ફ્યુર કેપ તેમણે પહેરી હતી. આવું તેમનું એક આખું પહેરવેશ હતો. તો તમે અહીં સારી રીતે અહીં સમજી શકો છો ફર્સ્ટ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફને સારી રીતે સમજીએ. વિથ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંહ હગ્ડ હિમ એન્ડ સેડ, કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. અલીભાઈ પેટેડ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇટ્સ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્સ ટુ અલીભાઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પેરેગ્રાફમાં એ સમજાવે છે કે અહીં બ્રોડ એટલે વિશાળ. ઓકે, બ્રોડ સ્માઇલ યાને કે વિશાળ સ્મિત સાથે. તો અહીં કહે છે કે વિશાળ સ્મિત સાથે અને ઉત્સાહથી ભરપૂર રામસિંહે તેમને હગ કર્યું, એટલે કે તેમને ગલે મળ્યું અને કહ્યું કે આવો, અંદર આવો, તમારું ખૂબ જ સ્વાગત છે. પછી અલીભાઈએ દરેકને અહીં પેટેડ એટલે હાથ થપથપાવવું, એટલે એવી રીતે અલીભાઈએ દરેકને હાથ થપથપાવ્યો અને તેમણે તેમના જાડા મજબૂત અવાજથી દરેક સભ્યોની પ્રેમથી વાતો કરી અને પછી તેઓએ તેમને એક કોચ પર બેસીને આરામદાયક અનુભવ્યું. અને પછી તેમની માતા એટલે કે નીલમની માતા તેઓ માટે ચા તૈયાર કરી રહ્યા છે જ્યારે રામસિંહ તેમની અલીભાઈ સાથે વાતો કરી રહ્યા છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન અ ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ
town to town in the mountains, selling dried apricots, herbs, and medicines and precious stones he had collected during his traveling. Okay, friends. तो आ पैराग्राफमां એ સમજાવે છે કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર અલીભાઈ એક મુસાફરી હતા જેમણે હિમાલયના પર્વતોમાં પગપાળા લાંબા અંતરે કાપ્યા હતા અને તેમને કુદરતનું અવલોકન કરવું ખૂબ જ પસંદ છે તે જેમ કે જંગલોમાંથી ગામડેથી ગામડે શહેરથી શહેર તેઓ સૂકા ફળદ્રુપ જડીબૂટીઓ અને દવાઓ જેમણે મુસાફરી દરમિયાન એકત્રિત કરી અને તેવી જ રીતે કિંમતી પથ્થરો વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ રામસિંહ. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. એલમ? આસ્ક નીલમ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં રામસિંહ અને અલીભાઈ વચ્ચેની વાતચીત દર્શાવી છે. અહીં પહેલાં તો એ કહે છે કે તમે આ સમયે ક્યાં હતા, રામસિંહ એવું એમને પૂછે છે. પછી એ જવાબ આપે છે કે હું ઇન્ડિયા અને તિબેટની સીમા સુધી ઊંચા પર્વતો ઉપર ગયો હતો. પછી જે નીલમ છે એ કહે છે આલન, આલન એટલે કે એકલા, એવું તેમને પૂછે છે. ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. વેલ, આઈ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ટુમોરો મોર્નિંગ આઈ શુડ લીવ, હી સેડ. નો અલીભાઈ, નો, we won't let you go. You have to tell us your hell stories, said Nilam. After lot of insistence, he agreed to stay for 2 days. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. Ha, of course. તો અહીં એ કહે છે કે ઓફકોર્સ હું એકલો જ મુસાફરી કરું છું. પછી અલીભાઈ કહે છે કે ઠીક છે, હું અહીં માત્ર એક રાત્રિ માટે જ રહેવાનો છું, કાલે સવારે હું જતો રહીશ. તેમણે આવું કહ્યું. ના અલીભાઈ, ના, અમે તમને જવા નહીં દેવાના, એવું નીલમ કહે છે. તેમણે તમારે અમને તમારી હિલની કથાઓ જણાવવી પડશે. પછી અલીભાઈ જે છે એ ઘણા આગ્રહથી તેઓ 2 દિવસ રહેવાનું નક્કી કર્યું અને તે રાત્રે તેઓ બધા જ મોડી રાતે સુધી જાગતા રહ્યા હતા. તેઓ તેમના પલંગ પર બેસીને તેમની રસપ્રદ મુસાફરીના અનુભવો સંભળાવ્યા હતા. અલીભાઈ બેગન ટેલિંગ હિઝ સ્ટોરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે from the borders of India and Tibet. અને પછી અલીભાઈએ તેમની વાર્તા કહેવાની શરૂ કરી અને એ કહે છે કે તે નજીકના ગામમાં લગભગ 2 કલાક રહ્યો હતો અને કહે છે કે હું ભારત અને તિબેટની સરહદથી થોડા જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere. Expect some birds chirping sometimes. I had hardly had a few morsels when I heard soft feeble growls. અને પછી હું ભૂખ્યો થયો હતો અને મારા બપોરના ભોજનનો આનંદ માણવા હું ત્યાં બેઠો હતો ત્યારે ત્યાં બધે જ એકદમ શાંતપણું હતું સિવાય પક્ષીઓના અવાજથી અને એ પણ ક્યારેક જ અવાજ સંભળાતો હતો. મેં ભાગ્યે જ થોડાક એવા કોળિયા લીધા ત્યારે મેં કોમળ અને નબળા ગુરકવાનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નો કેરીજ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. હું સાવચેતી ગયો હતો કારણ કે અવાજથી મને ખાતરી હતી કે તે રીસ સિવાય બીજું કોઈ નહીં હશે. મેં ઝડપથી મારા ટિફિન બોક્સને બંધ કરી દીધું જેથી ખોરાક અને મારા શરીરની ગંધ જે છે એ મજબૂત હવાના સુસવાટાથી એના સુધી ન પહોંચે
I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left hand. I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. મેં મારા વાંસનું એક લાકડું લીધું જે લોખંડના પોઇન્ટેડ હતું, જે લોખંડથી એક પોઇન્ટેડ હતું કે જે મારા જમણા હાથમાં હતું અને મારા ડાબા હાથમાં ડબલ ધારવાળી છરી હતી. અને એવી જ રીતે મેં ધીરે ધીરે પર્વતની ધાર ઉપર ગયો અને ત્યાં કાળજીપૂર્વક ઘૂંટણ પર ચાલીને ત્યાં જોયું અને ત્યાં એક સાંકડી ખીણ હતી. સુન માય આઈસ caught sight of two tiny snow leopards cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અને પછી થોડા જ સમયમાં મારી નજર સામેના પર્વતની ઢાળ પર પડી જ્યાં સપાટ બરફના ટુકડા પર બે નાના ચિત્તાના બચ્ચાઓ જોયા હતા. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનું આપણું વિડીયો લેશન અહીં જ ફિનિશ કરીએ છીએ, કારણ કે વિડીયો વધારે લાંબુ થઈ જશે તો તમને પણ આમાં મજા નહીં આવે. તો ચલો હવે આપણે આ અડધું જે બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્શનમાં ભણીશું. તો ત્યાં સુધી તમે આ વિડીયો લેક્શનને સારી રીતે સમજો અને ખબર ના પડે કોઈ પણ શબ્દમાં તો પ્લીઝ મને કમેન્ટ કરજો, તો હું ચોક્કસ તમને આન્સર આપીશ. ઓકે, તો ચલો હવે આપણે આ લેસન અહીં ફિનિશ કરીએ. અને હા, તમને ગમ્યું હશે તો પ્લીઝ લાઈક કરો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો. ટિલ ધેન બાય, હેવ અ ગુડ ડે, થેન્ક યુ ફોર વોચિંગ.